हेलो फ्रेंड्स, काले आपणे लैंग्वेज फंक्शन में कॉन्ट्रास्ट एना कीवर्ड्स धो ओल्डो इवन धो इवन इफ हावेवर एज साथो साथ बट यट अने स्टील नी वाक्य रचना जोई हती, एना फेरफारो पण जोया हता तथा एना माटे जे मैं प्रेक्टिस बुक माटे प्रेक्टिस आपेली हती तमने सेंटेन्सनी ई पण जोई। आजे आपणे बीजा बे शब्दों इन्स्पाइट ऑफ अने डिस्पाइट एनी वाक्य रचना अने तेना सेंटेन्सीस जोईशुं। इन्स्पाइट ऑफ अने डिस्पाइट एकबीजानी जग्याए पण यूज थई शके छे। तमारे ध्यान ए राखवानुं छे के इन्स्पाइट ऑफ ए आखो शब्द छे, ज्यारे डिस्पाइट ए एक ज शब्द छे, एनी पाछळ ऑफ लागतुं नथी। हवे मित्रों, इन्स्पाइट ऑफ छे तेनी बे वाक्य रचनाओ तमारी सामे लखेली छे। मोस्टली, मारा बोलवा उपर ध्यान आपशो, मोस्टली इन्स्पाइट ऑफ छे ते वाक्यनी शरूआतमां आवे छे, पण एवुं जराय जरूरी नथी। ते बे वाक्यने जोड़वा माटे वच्चे पण यूज थई शके छे, એટલા માટે આપણે શરૂઆત કરશું ઇન્સ્પાઇટ ઓફ થી। ઇન્સ્પાઇટ ઓફ પ્લસ બીંગ પ્લસ વિશેષણ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ। જો અહીંયા પેલા વાક્યમાં વિશેષણ હોય તો એની આગળ બીંગ લખવું ફરજિયાત છે। એવું એક વાક્ય આપણે જોઈ લઈએ। ઇન્સ્પાઇટ ઓફ બીંગ એંગ્રી, મિસ્ટર કોટક બિહેવડ વેલ ઇન ધ મીટિંગ। गुस्से होवा छता पण मिस्टर कोटक छे ए मीटिंग में बहु सारी रीते वर्त्या। एवी ज रीते जो पेला वाक्य में इन्स्पाइट ऑफ पछी संबंधक विभक्ति वाळू वाक्य होय तो एमा संबंधक विभक्ति ज आवे, एटले के हिज हर माय धेम, एटले एवा ज शब्द छे ई तमारे पकड़वाना रहेशे। આમ તો તમે કીવર્ડ્સ પકડી લ્યો એટલે પછી તમને લેંગ્વેજ ફંક્શનની ખબર પડી જ જાય છે મિત્રો। અને આ તમારા માટે તો રિવિઝન જ છે। આ વાક્ય મેં તમને ધોરણ 11માં પણ કરાવેલા છે, ફરીથી કરાવું છું, એટલા માટે ધ્યાન આપશો। અને જ્યાં પણ તમારી મિસ્ટેક રહેતી હોય અથવા તો તમને ખાસ કરીને પ્રેક્ટિસ ન મળતી હોય તો પ્રેક્ટિસ કરશો। હવે સંબંધક વિભક્તિવાળું વાક્ય જોઈ લઈએ। ઇન્સ્પાઇટ ઓફ ઇઝ ફ્રીક્વન્ટ વોર્નિંગ્સ, તેણે વારંવારની ચેતવણી આપી હોવા છતાં પણ આઈ ફેલ ટુ ઇમ્પ્રુવ માય હેબિટ્સ, હું મારી હેબિટ્સને મારી ટેવોને ઇમ્પ્રુવ કરવામાં ફેલ થયો। તેણે મને ઘણી બધી વોર્નિંગ્સ આપી હતી, પણ વાક્ય રચના કેમ બનશે? ઇન્સ્પાઇટ ઓફ હિઝ ફ્રિક્વન્ટ વોર્નિંગ। હવે જો મિત્રો, અહીંયા એવું પણ થઈ શકે અહીંયા હિઝ ન પણ આવે, ફરજિયાત નથી। ઇન્સ્પાઇટ ઓફ ફ્રીક્વન્ટ વોર્નિંગ્સ એમ પણ આવી શકે છે અલ્પવિરામ આઈ ફેલ ટુ ઇમ્પ્રુવ માય હેબિટ્સ। અગાઉ પણ મેં કીધું હતું કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ છે એ વાક્યની આગળ જ આવે એવું જરૂરી નથી। આ બંને વાક્ય છે એ આમ પણ લખી શકાય છે, આઈ ફેલ ટુ ઇમ્પ્રુવ માય હેબિટ્સ ઇન્સ્પાઇટ ઓફ હિઝ ફ્રીક્વન્ટ વોર્નિંગ્સ, આમ પણ વાક્ય લખી શકાય છે। ઘણી વખત તમે જ્યારે સોલ આપણે પેપર કરશું ત્યારે ઘણી વખત તમે જોશો કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ છે એ બે વાક્યની વચ્ચે પણ લખી શકાય છે, પણ આ મોસ્ટલી છે જેમ આપણે આગળ પણ જોયું, મોસ્ટલી ધો છે એ વાક્યની શરૂઆતમાં જ આવે, પણ ક્યારેક વાક્યની વચ્ચે મૂકીને પણ વાક્ય તમને આપી શકે છે। એ જ રીતે ડિસ્પાઇટવાળા વાક્ય છે એ ઇન્સ્પાઇટની જગ્યાએ આવી શકે છે, પણ યાદ રાખવાનું કે ડિસ્પાઇટ પછી ઓફ લાગતું નથી। ડિસ્પાઇટ પ્લસ અન્ય શબ્દ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ, એવી એક વાક્ય રચના છે। બીજી વાક્ય રચના છે કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ ડિસ્પાઇટ પ્લસ અન્ય શબ્દ, એટલે કે તમે વાક્ય છે એ બનાવી શકો છો। હવે વાક્ય જોઈએ। ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ, એના પગમાં દુખાવો હોવા છતાં પણ હી કમ્પ્લીટેડ ધ રેસ। સમજાય છે કેટલો ફેર? તો કે તમે અહીંયા
इंस्पाइट ऑफ पण लखी सको छो, इंस्पाइट ऑफ द पेन इन हिज लेग ही कम्प्लीटेड ध रेस। एवी ज रीते डिस्पाइट नू पण छे, डिस्पाइट द पेन इन हिज लेग ही कम्प्लीटेड ध रेस। पण एक वस्तु याद राखवानी के ऑफ पछी, ऑफ पछी खास तमारे जो विशेषण लखवू होय तो वच्चे बींग लखवू ज पड़े, आ एटलो फेर छे। ऑफ पछी राखवामां आवे छे अने रिये पण छे। एटले ज्यारे आपणे सेंटेन्सीस स्टडी करता होईए, યુનિટમાં આપેલા ખાસ તો સેન્ટેન્સીસ તમે જ્યારે જોતા હો ત્યારે આ વસ્તુ જોવાની કે ઓફ પછી તમારે બીંગ છે એ આવે જ છે, અથવા તો જો સીધું ક્રિયાપદ હશે તો ઇન્સ્પાઇટ ઓફ ટેકિંગ, ઇન્સ્પાઇટ ઓફ પુટિંગ, ઇન્સ્પાઇટ ઓફ કેચિંગ, એ રીતનું વાક્ય રચના છે એ વધારે પ્રિફર કરવામાં આવે છે। पर्टिक्युलरली एम न कही सकूँ के आ एक ज रीतनी वाक्य रचना बने, घणी प्रकारनी वाक्य रचना बनती होय छे, एटला माटे तमारू ध्यान दोरू छू। पहेलू वाक्य छे, शरूआतमां ज डिस्पाइट होय तो डिस्पाइट ध पेन इन हिज लेग ही कम्प्लीटेड ध रेस। ई ज वाक्यने तमे बीजी रीते पण मूकी सको छो, ही कम्प्लीटेड ध रेस ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ, આમ પણ બનાવી શકો છો। મેં બીજું વાક્ય એમ જ બનાવ્યું છે, શી હેડ પ્રોબ્લેમ ટુ સ્પીક ઇન ફ્રેન્ચ, તેને ફ્રેન્ચ બોલવામાં પ્રોબ્લેમ છે, ફરિયાદ છે, સમસ્યા છે, ડિસ્પાઇટ ઓલ હર યર્સ ઓફ સ્ટડી, તેણે આટલા બધા યર્સ છે, વર્ષો છે એ સ્ટડી કરેલા છે ફ્રેન્ચને, છતાં પણ શી હેડ પ્રોબ્લેમ ટુ સ્પીક ઇન ફ્રેન્ચ। એટલે આ પ્રકારની વાક્ય રચના છે એ ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ માટેની છે। કાલના હોમવર્કમાં હું તમને બે પ્રકારના વાક્યો આપવાની છું જે મેં લખેલા છે, એટલા માટે હું તમને ગ્રુપમાં જ મૂકીશ। મને ખબર છે કે દરેક વિડીયો વખતે હું બોલું છું કે હું તમને હોમવર્ક માટેના સેન્ટેન્સીસ આપવાની છું, નથી આપતી એટલે ભૂલી નથી ગઈ, પણ હું મિક્સ સેન્ટેન્સીસ બનાવું છું, પર્ટિક્યુલરલી આપણા રિવિઝનના જે બે ટોપિક થઈ ગયેલા છે, કમ્પેરિઝન અને કોન્ટ્રાસ્ટ, જેથી તમે એમાંથી સર્ચ પણ કરી શકો કે કયા સેન્ટેન્સીસ છે એ કોન્ટ્રાસ્ટના છે અને કયા કમ્પેરિઝનના। એટલું જ નહીં પણ સાથોસાથ તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ કરવાના છે, માટે મેં રાહ જોઈ છે કે બે સેન્ટેન્સીસ છે એ કમ્પ્લીટ થઈ જાય અને બે લેંગ્વેજ ફંક્શન પૂરા થાય પછી જ બધાય સેન્ટેન્સ છે એ સાથે આપું। અહીંયા તકલીફ હોય તો મેસેજ કરી દેશો કે જેથી તમારા ડાઉટ્સ છે એ ક્લિયર થતા જાય। ઓકે, બાય।